નમસ્કાર, આજે 20 માર્ચ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. કોરોનાએ અત્યાર સુધીમાં 182 દેશોમાં 10,476 લોકોનો ભોગ લીધો છે. સ્પેનમાં થોડા જ કલાકોમાં કોરોનાથી 171 લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાનમાં દર 50 મિનિટે કોરોનાનો નવો કેસ સામે આવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ 7 કેસ સામે આવ્યા છે, જે પૈકી રાજકોટના દર્દીનું નિદાન જામનગરની જીજી હોસ્પિટલમાં થયું હતું. જામનગરમાં કોરોનાના 9 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ 9 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટના દર્દીના પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. કોરોનાને પગલે જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, એટલે કે સમગ્ર હાલારમાં કરફ્યુ અમલમાં છે. દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર પણ યાત્રિકો માટે 10 દિવસ બંધ રહેશે. આવું ઇતિહાસમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. જગત મંદિરમાં ફક્ત પૂજારીઓ ઠાકોરજીની સેવાનો નિત્યક્રમ નિભાવશે. ઉપરાંત બેટ શંખોદ્વારનું જ્યોતિર્લિંગ મંદિર તથા હર્ષદ માતાજીનું મંદિર પણ 31 માર્ચ સુધી બંધ રહેશે. જામનગરનું શ્રી બાલા હનુમાન મંદિર, શ્રી મોટી હવેલી સહિતના ધર્મસ્થાનોએ દર્શન બંધ રહેશે. જામનગરના પાબારી હોલમાં પણ 31 માર્ચ સુધી પ્રાર્થના સભાઓ યોજાશે નહીં. જામનગરમાં જરૂર પડીએ પાનની દુકાનો, લારીઓ પણ બંધ કરાવવામાં આવશે. માસ્કના કાળા બજાર કરનારા કેમિસ્ટોને તંત્ર દંડ ફટકારી રહ્યું છે. વિવિધ સામૂહિક આયોજનો રદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે 7 થી રાત્રે 9 દરમિયાન જનતા કરફ્યુની અપીલ કરી છે. વિવિધ સ્થાનિક સંસ્થાઓ તથા આગેવાનોએ જનતા કરફ્યુને સમર્થન જાહેર કર્યું છે. તંત્રએ લોકોને ટોળારૂપે એકત્ર ન થવા તથા બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતી અફવાઓથી સાવધાન રહેવા તંત્રએ અનુરોધ કર્યો છે. અફવા ફેલાવનારા સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં ઈસુભાઈ ખફી નામના 35 વર્ષીય આધેડની હત્યા થઈ છે. છરી વડે હુમલો કરી ઈસુભાઈની હત્યા કરવામાં આવી છે. આ હત્યાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. નિર્ભયા ગેંગરેપ કેસમાં મુકેશ, પવન, અક્ષય અને વિનયને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા હતા. નીચેની કોર્ટે 9 મહિનામાં જ આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ કેસ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે 7 વર્ષની કાનૂની લડાઈ પછી નિર્ભયાને ન્યાય મળ્યો છે. આજે સવારે તિહાડ જેલમાં 4 ગુનેગારોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.